विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे स्वाध्याय नो दाखला नंबर 6.6 जोईशुं। जो रकम शुं आपी छे 8 सेंटीमीटर त्रिज्या बराबर अहींया जे किंमत आपी छे हुं अहींया लखी नाखुं छुं 8 सेंटीमीटर त्रिज्याना आने मीटर में लखीए तो 8 × 10⁻²² मीटर अने 20 आटावार ये गोचरा ने तेनी उद्भव व्यास ने अनुलक्षी ने 3 × 10⁻²² टेस्ला ना एक समान समक्षेपी चुंबकीय क्षेत्र में 50 रेडियन प्रति सेकंड की कोणीय झड़प थी घुमावामां आवे छे 50 रेडियन प्रति सेकंड। तो गूंचा में प्रेरित महत्तम अने सरेराश ईएमएफ शोधो। जो आपणे आ जे टॉपिक छे एसी जनरेटर वालो टॉपिक आपणे आ चेप्टर में भणी गया एमां ईएमएफ नो सूत्र शुं मळतो हतो एसी जनरेटर में प्रेरित ईएमएफ ई बराबर एम ए बी ओमेगा साइन ओमेगा डी। एसी जनरेटर में प्रेरित थतो एसी ईएमएफ एसी वोल्टेज एसी वोल्टेज ने आ रीते लखाय। હવે હું મહત્તમ ઈએમએફ લેવું હોય તો આનું મૂલ્ય તમે મન ધારી લો સાઈન થીટા ની મહત્તમ કિંમત માં એટલે એ વખતે તમને જે ઈએમએફ મળે એ મહત્તમ એટલે આને કહેવાય મહત્તમ ઈએમએફ એટલે કે વોલ્ટેજ એસી વોલ્ટેજ કહેવાય બરોબર। ચાલો તો અહીંયા જો એના માટે આપણે ક્ષેત્રફળ ની જરૂર પડશે એટલે પહેલા ક્ષેત્રફળ એ બરાબર પાઈ આર સ્ક્વેર બરોબર બંધ ગાળો છે વર્તુળાકાર ગુજરું હોય તો પાઈ એટલે અહીંયા 3.14 અને આર સ્ક્વેર એટલે 8 × 10⁻²² મીટર સ્ક્વેર બરોબર। ચાલો તો સ્ટાર્ટ કરીએ અહીંયા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ એટલે કે વોલ્ટેજ V बराबर एम ए बी ओमेगा साइन ओमेगा टी बराबर एम महत्तम प्रेरित ईएमएफ એટલે साइन की कीमत मान જ્યાં साइन ओमेगा टी बराबर 1 लेता महत्तम प्रेरित ईएमएफ तो महत्तम वोल्टेज एम ए बी ओमेगा એટલે આ જે છે એ મહત્તમ ઈએમએફ થતો VN। ચલો હવે અહીંયા એની કિંમત મૂકી દઈએ જો આપણે ધ્યાન આપજો તો આટાની સંખ્યા કેટલી છે આટાની સંખ્યા 20 આટલી જગ્યામાં અહીંયા પ્રયત્ન કરીશું કે અહીંયા આવી જાય પછી ક્ષેત્રફળ કેટલું 3.14 આનો ક્ષેત્રફળ ગુણ્યા 8 × 10⁻²² પછી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે B 3 × 10⁻²² અને ઓમેગા કેટલું 50 અને ઓમેગા 50 તો આને આખાનો તમે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ અહીંયા આવશે DM બરાબર 20 × 3.14 × 8² 10⁻²² 3 × 10⁻²² × 50 તો મહત્તમ વોલ્ટેજ તમને મળશે 0.603 વોલ્ટ બરોબર। એટલે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ નું જે સૂત્ર હતું એમાં સાઈન ની મહત્તમ કિંમત 1 થાય એ તમે 1 લઈ લો એટલે તમને મહત્તમ વોલ્ટેજ મળી એટલે જો પહેલો આ કિંમત આપણી પાસે આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ શોધો તો એ મળી ગયું। હવે સરેરાશ ઈએમએફ એક આવર્તકાળ ટી પર ગૂંચળામાં પ્રેરિત સરેરાશ ઈએમએફ જ્યારે ગૂંચળું ભ્રમણ કરતું હોય ત્યારે એક ભ્રમણ દરમિયાન કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય અને એક ભ્રમણ દરમિયાન એનો લાગતો સમય એ આવર્તકાળ ટી કહેવાય એટલે આવર્તકાળ ટી જેટલા સમયમાં એને જે કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય આવર્તકાળ ટી જેટલા સમયમાં પ્રેરિત થતું ઈએમએફ બરોબર તો એમ કેવી રીતે લખાશે જો સરેરાશ એટલે એવરેજ
આરીતે લખો તો એ ચાલે બ્રેકેટ કરો તો એ ચાલે બ્રેકેટ કરો અથવા એવરેજ લખો કા તો બાર કરો હવે આવર્તકાળ પર સરેરાશ લેતા હોય એટલે આ વોલ્ટેજ નું આવર્તકાળ પર સરવાળો કરવાનો જો 0 થી t પર સરવાળો n a b ઓમેગા sin ઓમેગા t આ જે વોલ્ટેજ છે v એનો એક આવર્તકાળ પર સરેરાશ એટલે એક આવર્તકાળ પર સરવાળો કરવાનો 0 થી t પર સંકલન પાછળ dt લખવું પડે સમયની સાપેક્ષે સંકલન અને સમય વડે ભાગી નાખું બરોબર સરેરાશ લેવાની રીત આવી છે જો કોઈ આનું સરેરાશ એક આવર્તકાળ પર લેવું હોય તો આવર્તકાળ પર સરવાળો આવર્તકાળ વડે ભાગી નાખો સંખ્યાનું સરેરાશ લેવું હોય તો સંખ્યા પર સરવાળો અને સંખ્યા વડે ભાગી નાખો તો આ રીતે એનું સરેરાશ લઈ શકાય હવે જો આમાં v એવરેજ n a b ઓમેગા એટલે તો vm છે જો તો n a b ઓમેગા એટલે vm આની જગ્યાએ vm લખી દો vm / t 0 થી t sin ઓમેગા t dt બરોબર અહીંયા જ્યાં લખી દઉં છું આ vm ની કિંમત લખી n a b ઓમેગા અલગ અલગ લખવું ના પડે આપણે એટલે n a b ઓમેગા એ તો તમારો vm છે આ vm આને vm ને બહાર લઈ લીધો આપણે ભાગ્યા t સંકલનમાં sin ઓમેગા t dt હવે જો sin નું એક આવર્તકાળ પર સંકલન 0 થાય યાદ રાખજો sin નું પછી cos નું મેં તમને આ વસ્તુ બતાવી છે તો પણ ફરીથી sin અને cos નું એક આવર્તકાળ પર સરેરાશ શૂન્ય થાય sin² cos² એક આવર્તકાળ પર સરેરાશ 1/2 થાય બરોબર આ વસ્તુ તમારે યાદ રાખવાની જો આ તમને ખબર હશે તો તમારો જવાબ તરત આવી જશે જો sin નું સરેરાશ 0 એટલે v એવરેજ એ 0 થઈ જશે અને જો તમારે સાબિત કરવું હોય તો હું થોડું સાદું આપી દઉં છું અહીંયા આપણે સાબિત કરી લખો અહીંયા vm / t ચલો sin નું સરેરાશ તો માઇનસ cos cos ઓમેગા t અને ઓમેગા t નું સરેરાશ ઓમેગા ક્યાં લખાય છેદમાં sin નું માઇનસ cos અને ઓમેગા t નું ઓમેગા એ છેદમાં લખાય સંકલનમાં છેદમાં 0 થી t આ ઓમેગા બહાર લઈ ઓમેગા બાર vm t અને ઓમેગા બાર ચલો માઇનસ માઇનસ cos ઓમેગા t t ની જગ્યાએ કેપિટલ t લખો cos ઓમેગા કેપિટલ અને ઓછા હવે ફરીથી માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ cos ઓમેગા t ની જગ્યાએ 0 લખો એટલે આ 0 થઈ એટલે ઓમેગા ઇન્ટુ 0 એટલે 0 પહેલા ઓમેગા આ નીચેનો ઓમેગા તો બહાર લઈ લીધો સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t લખ્યો એટલે આવું પદ બન્યું પછી સ્મોલ t ની જગ્યાએ 0 લખ્યું એટલે આ પદ 0 થઈ તો v એવરેજ બરાબર જો જો ત્યાંથી vm / t ઓમેગા માઇનસ cos આ લખાય 2 pi / t * t ઓમેગા એટલે 2 pi / t ઓમેગા 2 pi / t * t અને cos 0 ની કિંમત માં e એવરેજ બરાબર vm / t ઓમેગા હવે cos 2 pi માઇનસ તો એમ કે cos 2 pi ની કિંમત માં અને વત્તા 1 એટલે પ્લસ 1 માઇનસ 1 0 એટલે આ જવાબ શું આવી જશે સરેરાશ ઈએમએફ 0 થશે બરોબર ચાલ પછી આગળ જો આ ગુચરાને 10 ઓહ્મનો અવરોધ એક લંબ બંધ ગાળો છે આ ગુચરું 10 ઓહ્મના અવરોધનો એક બંધ ગાળો છે તો ગુચરામાંથી પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો ગુચરામાંથી મહત્તમ મૂલ્યનો કેટલો પ્રવાહ પસાર થતો હશે એની આપણે ગણતરી કરવાની છે તો મહત્તમ મૂલ્યનો પ્રવાહ શું હોય તો જો હવે ગુચરામાંથી વહેતો મહત્તમ પ્રવાહ તો im = vm / r અને અવરોધ નું મૂલ્ય હું અહીંયા લખી દઉં છું અવરોધ r બરાબર કેટલો છે જો તો 10 ઓહ્મ એટલે મહત્તમ વોલ્ટેજ 0.603 અને છેદમાં 10
तो महत्तम प्रवाह घूंचना माथी वे तो महत्तम प्रवाह कितना 0.0603 एम्पीयर तथा छेले लास्ट जूल हीटिंग ना कारणे सरेराश पावर ने जूल हीटिंग ना लीधे जूल हीटिंग ने लीधे सरेराश पावर वे और जो सरेराश पावर वे लेता है बराबर ध्यान रखो सरेराश पावर वे तो शु करवू पड़े खास ध्यान रखो अहीं बीआरएमएस एसी वोल्टेज तो एसी प्रवाह हो गूंचा अंदर आ एसी जनरेटर अंदर साइन लीधी अनुसार बदलातो प्रवाह है बराबर वोल्टेज साइन लीधे प्रवाह साइन लीधी अनुसार बदलात सरेराश प्रवाह है तो अहीं बीएम अहीं लखा है बीएम आईएम बाय 2 आ पॉइंट तमने चेप्टर नंबर 7 नी अंदर एसी प्रवाह एमा खबर पड़ी जशे आ एसी प्रवाह जारे वहेतो होय गूंचळामां आ रूमनो अवरोध होय गूंचळानो अवरोध छे अवरोध धरावता गूंचळामांथी महत्तम पावर वे केटलो थाय सरेराश पावर वे तो एमा पहेलो टॉपिक छे एनो अवरोध ने लागू पड़ेलो एसी वोल्टेज एमा सूत्र आवे छे बराबर केवी रीते आयो आखी साबिती छे ने तो सरेराश पावर वे Vm Im/2 એટલે તમારે અહીંયા Vm કેટલો છે 0.603 Im કેટલો છે 0.0603 અને છેદમાં 2 બરોબર તો આનો જવાબ તમારો આવશે મહત્તમ પાવર વે 0.018 વોટ બરોબર અને છેલ્લે આ શક્તિ ક્યાંથી આવે છે પાવર નો વે થવાની શક્તિ ગુજરામાં ક્યાંથી આવે તો સમજજો સમક્ષિતી ચુંબકીય ક્ષેત્ર છે આમાં તમે કોઈ એક ગુંચળાને આ રીતે મૂકી દીધું છે જે ભ્રમણ કરે છે એના ટાવર ગુંચળો એની અક્ષરાંગ અક્ષી નામ ફરતું હોય એની અંદર તો જ્યારે ગુંચળો આમાં ચુંબકીય ક્ષેત્રમાં ફરે એટલે આના ફ્લક્સમાં ફેરફાર થાય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આમાં પ્રવાહ ઉત્પન્ન થાય અને એ પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય લેન્ઝના નિયમ અનુસાર કે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે એટલે એનો મતલબ એવો થયો વિરોધ કરે મતલબ ફરવાનો વિરોધ કરે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એટલે ગૂંચળામાંથી વહેતા પ્રવાહના લીધે ગૂંચળામાંથી જે પ્રવાહ પસાર થાય જેના લીધે ગૂંચળામાં ટોર્ક ઉત્પન્ન થાય છે ટોર્ક ઉદ્ભવે છે હવે જો તમારે આના ફ્લક્સમાં ફેરફાર કરવો હોય અને ફેરવવું હોય તો બાહ્ય રોટર વડે ફેરવવું પડે બાહ્ય મોટર વડે રોટર હોય ને એનાને ફેરવાય ફેરવે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે વારંવાર આમાં પ્રવાહ ઉત્પન્ન થાય બરોબર તો હવે આ ટોર્કનો આ ટોર્ક નો બાહ્ય રોટર દ્વારા બાહ્ય રોટર દ્વારા ઉદ્ભવતા ઉદ્ભવતો ટોર્ક વિરોધ કરે છે આ ટોર્ક ગૂંચળાને ફરવા દેતું નથી જ્યારે રોટર દ્વારા આપણે એને ફેરવવું છે રોટર દ્વારા આ ટોર્કની વિરુદ્ધ ટોર્ક આપવો પડે છે અને એના લીધે અહીંયા શું થાય છે પાવરનો એટલે હીટિંગ સ્વરૂપે જૂલ હીટિંગ સ્વરૂપે ઊર્જાનો વ્યય થાય છે એટલે અને તેથી રોટરે જૂલ હીટિંગ રૂપે પાવરના વ્યય માટે જવાબદાર છે બરોબર એટલે આ રીતે આ દાખલો ગણી શકાય બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ